આદરણીય પ્રધાનમંત્રી મહોદય નમસ્કાર હું જમ્મુની સરકારી મોડેલ હાયર સેકન્ડરી સ્કૂલ સુંજવાન માં 10મા ધોરણની વિદ્યાર્થીની છું સર જ્યારે આપણે સખત મહેનત કરીએ છીએ પરંતુ તે પ્રમાણે ઈચ્છિત પરિણામ મળતું નથી તો પછી આપણે તે તણાવને સકારાત્મક દિશામાં કેવી રીતે મૂકી શકીએ આદરણીય સર તમે ક્યારે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો આભાર આભાર નિદા આદરણીય પ્રધાનમંત્રીજી ભગવાન કૃષ્ણના ઉપદેશોની ભૂમિ રમત ગમતની ખ્યાતિ મેળવનારા નીરજ ચોપરા જેવા પ્રસિદ્ધ ખેલાડીઓના પ્રદેશ હરિયાણાના પલવલથી પ્રશાંત તમને પ્રશ્ન પૂછવા માંગે છે પ્રશાંત કૃપા કરીને આપનો પ્રશ્ન પૂછો નમસ્તે માનનીય પ્રધાનમંત્રીજી મારું નામ પ્રશાંત છે હું હરિયાણાના હથીન જિલ્લામાં પલવલમાં આવેલી શહીદ નાયક રાજેન્દ્રસિંહ રાજકીય મોડેલ સંસ્કૃતિ સિનિયર સેકન્ડરી સ્કૂલનો 12મ ધોરણનો સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી છું. આપને મારો પ્રશ્ન એવો છે કે તણાવ પરીક્ષાના પરિણામોને કેવી રીતે અસર કરે છે? મને આમાં તમારું માર્ગદર્શન જોઈએ છે. તમારો આભાર સાહેબ. આભાર પ્રશાંત આદરણીય પ્રધાનમંત્રીજી. નિદા અને પ્રશાંતની જેમ દેશભરના કરોડો વિદ્યાર્થીઓ પણ પરીક્ષા પરિણામ પર તણાવની અસર આ વિષય પર તમારી પાસેથી માર્ગદર્શન માંગે છે માનનીય પ્રધાનમંત્રીજી જુઓ પરીક્ષાના પરિણામ આવે એ પછી જે સ્ટ્રેસ આવે છે તેનું મૂળ કારણ એક તો એ છે કે પરીક્ષા આપીને ઘરે આવીએ ત્યારે ઘરના લોકોને એવા પાઠ ભણાવો છો કે મારું પેપર તો બહુ સરસ ગયું છે મારે તો એકદમ નેવું ટકા તો પાકા જ છે અને બહુ સરસ કરીને આવ્યો છું તો ઘરના લોકોનું એક મન બની જાય છે અને આપણને પણ લાગે છે કે ઠપકો પડવાનો જ છે તો મહિના પછી સાંભળી લઈશું અત્યારે તો કહી દો એમને અને એનું પરિણામ એ આવે છે કે વેકેશનનો જે ટાઈમ હોય છે પરિવારે એ માની લીધું હોય છે કે તમે સાચું બોલી રહ્યા હતા અને તમે સારું રિઝલ્ટ લાવવાના જ છો એવું તેઓ માની લે છે તેઓ પોતાના દોસ્તોને કહેવાનું શરૂ કરી દે છે આ વખતે તો બહુ સારું કર્યું એણે અને બહુ મહેનત કરતો હતો અરે તે ક્યારેય રમવા નહોતો જ હતો ક્યારેક સંબંધીને ત્યાં લગ્ન તેઓ પોતાની રીતે ઉમેરતા પણ હોય છે જેવા વડીલો ભેગા થાય છે અને પરીક્ષાનું પરિણામ આવે ત્યાં સુધી તેમણે એવું વાતાવરણ ઊભું કરી દીધું હોય કે બસ એ તો ફર્સ્ટ સેકન્ડની પાછળ રહેશે જ નહીં અને જ્યારે પરિણામ આવે છે ચાલીસ પિસ્તાળીસ માર્ક્સ પછી તોફાન ઊભું થઈ જાય છે અને તેથી પહેલી વાત એ કે આપણે આપણે સત્યનો સામનો કરવાની ટેવ છોડવી જોઈએ નહીં ખરું ને આપણે કેટલા દિવસ જુઠ્ઠાણા પર જીવી શકવાના આપણે સ્વીકારવું જોઈએ કે હા હું આજે ગયો હતો પરંતુ પરીક્ષા સારી નથી ગઈ મેં પ્રયત્ન કર્યો અને સારું થયું નહીં જો તમે પહેલેથી જ કહી દો અને માની લો કે પાંચ માર્ક્સ વધારે આવે તો તમે જોયું હશે કે ઘરમાં કોઈ તણાવ નહીં હોય તે કહેશે કે અરે તું તો કહેતો હતો કે બહુ જ ખરાબ છે તું તો સારા ગુણ લઈને આવ્યો છે સ્ટાન્ડર્ડ એ જે માપદંડ છે એ સેટ થઈ જાય છે એનાથી તમને સારું લાગે છે બીજું એ કે સ્ટ્રેસના કારણે તમારા મગજમાં આપના દોસ્ત ભરાયેલા રહે છે જો તે એવું કરશે તો હું તે કરીશ જો તે પહેલું કરશે તો હું એમ કરીશ ક્લાસમાં એક ખૂબ જ આશાસ્પદ બાળક હોય છે આપણે પણ આશાસ્પદ છીએ ઓગણીસ વીસનો ફરક હોય દિવસ રાત આપણે સ્પર્ધાના વહેણમાં જીવીએ છીએ આ પણ તણાવનું એક કારણ છે આપણે પોતાના માટે જીવીએ પોતાનામાં જીવીએ પોતાની પાસેથી શીખતા રહીને જીવતા શીખીએ બધા પાસેથી શીખવું જોઈએ પરંતુ આપણે આપણી આંતરિક શક્તિ પર ભાર મૂકવો જોઈએ જો આવું કરીએ તો તણાવમાંથી મુક્ત થવાની શક્યતાઓ વધી જાય બીજું જીવન પ્રત્યે આપણી વિચારસરણી શું છે જે દિવસે આપણે માનીએ છીએ કે આ પરીક્ષા ગઈ મતલબ જિંદગી ગઈ તો પછી તણાવ શરૂ થવાનો જ જીવન કોઈ એક સ્ટેશન પર અટકતું નથી જો એક સ્ટેશન ચૂકી ગયા તો બીજી ટ્રેન આવશે બીજા મોટા સ્ટેશને લઈ જશે તમે ચિંતા ના કરશો પરીક્ષા એ જીવનનો અંત નથી હોતો ઠીક છે આપણી પોતાની કસોટી હોવી જોઈએ આપણે આપણી જાતને કસતા રહીએ પોતાને સજાવતા રહીએ આ આપણો પ્રયાસ હોવો જોઈએ પરંતુ આપણે આ તણાવથી છુટકારો મેળવવાનો સંકલ્પ કરી લેવો જોઈએ જે પણ આવે મને જીવન કેવી રીતે જીવવું તે આવડે છે હું તેની સાથે પણ પહોંચી વળીશ અને જો તમે તે નક્કી કરો છો તો તે પછી આરામથી થઈ જાય છે અને તેથી મને લાગે છે કે આ પ્રકારના પરિણામના તણાવને કેટલીક વાર એટલું મનમાં લેવાની જરૂર નથી ભાઈ આભાર